હવે અમદાવાદની પણ કરીએ તો અમદાવાદમાં પણ વરસાદ પડ્યો છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે અનેક સ્થળો પર પાણી ભરાઈ ગયા છે. કોબા સર્કલથી ઇન્દિરા બ્રિજ તરફ જતા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાતા વાહન ચાલકો તકલીફમાં મુકાયા છે. તો આ દ્રશ્યો અમદાવાદના છે જે સ્માર્ટ સિટી કહેવાય છે, પરંતુ આ સ્માર્ટ સિટીના શાસકો કેટલા સ્માર્ટ છે તેનો પુરાવો આ દ્રશ્યો છે. હજુ તો થોડો જ વરસાદ પડ્યો છે અને ત્યાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ એક વિસ્તાર નથી જ્યાં પાણી ભરાયા છે, અમદાવાદના લગભગ તમામ વિસ્તારોમાં થોડા વરસાદમાં આવા જ દ્રશ્યો સામે આવે છે. પરિસ્થિતિ આપ જુઓ, ખોદકામ કરી રાખવામાં આવ્યું છે, બ્રિજનું કામ જે છે એ પૂર્ણ ન થવાના કારણે જે બ્રિજની જે માટી છે એ નીચે આવી ગઈ અને વરસાદના પાણી સાથે એ કિચડ જેવી પરિસ્થિતિ છે. હાલ આપ જોઈ શકો છો પાણી પણ ભરાઈ રહ્યા છે. બીજી તરફ વાહનો છે એ ક્યાંક અહીં ખોટવાય તે પ્રકારની સ્થિતિ હાલ અહીં જોવા મળી રહી છે. પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકોને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ધોધમાર વરસાદ, બીજી તરફ પાણી ભરાવાની આ સમસ્યા, એના કારણે કારણ કે આ હાઈવે જેવો રોડ છે, 24 કલાક કાર્યરત રહે એવો રોડ છે, એના કારણે હાલ અહીં વાહનોની અવર જવર નિરંતર હોય છે અને એના જ કારણે હાલ અહીં ટૂંક સમયમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય તો કદાચ આશ્ચર્યની વાત નથી. અને પાણી ભરાવાની જે શરૂઆત છે થઈ ચૂકી છે, કારણ કે છેલ્લા 1.5 કલાકથી અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, સાથે વીજળીના કડાકા સાથે પણ વરસાદ જે છે એ ચાલી રહ્યો છે અને વરસાદ પડી રહ્યો છે. અને હાલ આપ જોઈ શકો છો વીજળીના કડાકા સાથે આ વરસાદ પડી રહ્યો છે અને ધુવાધાર બેટિંગ મેઘરાજાની, અને હાલ પાણી ભરાવાની જે શરૂઆત છે તે પણ શરૂ થઈ ગઈ છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, 24 કલાક અમદાવાદ.